बुलाते हैं वो बेहद खास होते हैं। स्वागत है उनका जो हरदम दिल के पास है। गुड मॉर्निंग ऑल ऑफ यू, वेलकम। અહીં ઉપસ્થિત થયેલા તમામ મોકેરા મહેમાનો તથા તમામ કોલેજના એચઓડીઓ અને અધ્યાપકો અને તમામ વિદ્યાર્થીઓનું બોટી ડિપાર્ટમેન્ટ દ્વારા હું હાર્દિક સ્વાગત કરું છું। અને હવે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરીએ તે પહેલા આપણે દીપ પ્રાગટ્ય કરીએ છીએ। અને તો હું મંચસ્થ તમામ મહેમાનો તથા અધ્યાપકોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરે અને કીવાઈ બોટની વિદ્યાર્થીની દ્રષ્ટિને વિનંતી કરીશ કે શ્લોક ઉચ્ચારણ કરે અને વાતાવરણને ભંગ કરે। હોર્ટિકલ્ચર એવું વિજ્ઞાન છે કે જે વેજીટેબલ ફ્લાવર અને દાખલા તરીકે બીજા કોઈ પણ મરી મસાલા સ્પાઇસીસ કોન્ડિમેન્ટન્સ મેડિસિનલ પ્લાન્ટ એરોમેટિક પ્લાન્ટ્સ આ બધાનું પ્રોડક્શન પછી એનું મર્ચન્ડાઇઝિંગ અને એનું વિતરણ એનો અપૂર્ણ વિજ્ઞાન છે। એટલે આપણા જે આજનો જે સેમિનાર છે વર્કશોપ છે
માં મેક્સિમમ તમને હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ મળે. મારી રિલેટન છે તો એ ટેરેસ ગાર્ડનિંગ ઉપર બધું કામ કરે છે. કિચન ગાર્ડનિંગ, ટેરેસ ગાર્ડનિંગ, બાલ્કનીમાં જ્યાં જ્યાં સ્પેસ જગ્યા ત્યાં કામ કરે. પછી વિનોદભાઈ છે મોઢા છે જે તમને એને કીધું એ બોન્સાઈ ઉપર કામ કરે. આપણે બોન્સાઈની ટેકનિક છે એમાં વેજ ગ્રાફ્ટિંગ છે, ફ્લેટ ગ્રાફ્ટિંગ છે, હેન્ડલ ગ્રાફ્ટિંગ છે, ટંગ ગ્રાફ્ટિંગ છે, દરેક મેની ટાઈપ ઓફ ગ્રાફ્ટિંગ. એમાંથી આપને સૌથી સારી હશે અને જે ફિઝિબલ હશે એ આપને શીખવાશે. તો હોર્ટિકલ્ચરની અંદર સૌથી વધુ સ્કોપ છે. દાખલા તરીકે ઇન્ડિયન, આપણું ઇન્ડિયનની ક્લાઇમેટોલોજી સ્થિતિ એવી છે જેથી કરીને તમને એટલા બધા ફ્લાવર પણ મળે, સ્પાઇસીસ પણ એટલા મળે, પછી મેડિસિનલ વેલ્યુ પણ મળે. હિમાલયના હિસાબે દુનિયામાં ક્યાંય ન જોવા મળે એટલા ફ્લાવર આપણે જોવા મળે છે, એટલા એનિમલ, એટલા પ્લાન્ટ, એટલી બધી સ્પીસીસ છે. બીજા દેશમાં તમે જાઓ તો ત્યાં બે જ સિઝન છે, વિન્ટર અને સમર. આપણે તૈયાર કરો 10-12 ઋતુ છે, હેમંત, કાર્તિક, શિશ્વર, આ બધી બધી શરદ ઋતુ. એનું એક મેઇન રીઝન છે આપણી જે પોઝિશન છે જીઓલોજીકલ, એના હિસાબે એટલી બધી સોઇલમાં ડિફરન્સ છે, એન્વાયરમેન્ટમાં ડિફરન્સ છે. પરિણામે એટલા બધા ડિફરન્ટ ટાઈપ ઓફના ફ્લાવર્સ, ઇટ મીન્સ હોર્ટિકલ્ચર, એટલા બધા ફ્રૂટ્સ, એટલા બધા મરી મસાલા અવેલેબલ છે. એટલે હોર્ટિકલ્ચરનો સૌથી વધુ આપણે ઇન્ડિયાની અંદર આપણે ફેલાવો કર્યો છે. દાખલા તરીકે પોમોલોજી છે ફ્રૂટ, બ્રાઝિલ પછી વિશ્વમાં આપણે પ્રોડક્શન ફ્રૂટ્સનું. પછી દાખલા તરીકે હોર્ટિકલ્ચરની અંદર આપણે ફ્લાવરનું લઈએ તો ફ્લોરિકલ્ચર, એમાં ડચ ફ્લાવરનું આપણે બીજા સૌથી વધુ હોર્ટિકલ્ચર કરે છે. પછી આપણે સ્પાઇસીસ, તમે કેરળમાં જાઓ, નાસિકમાં જાઓ તો મરી મસાલો સૌથી વધુ આપણે નાસિકમાં ગ્રેપ્સ મળે છે. એનું એક રીઝન છે, ગોંડવાના મિલિયન્સ એકો પહેલાં પૃથ્વીનો એક જ ખંડ હતો, પછી બ્રેક થયો, એટલે એક પાર્ટ આપણો ઇન્ડિયામાં આવ્યો, ઇન્ડિયા આખું, એક આફ્રિકામાં ગયો. એટલે હાલની તારીખમાં આફ્રિકામાં જિંજીબર નામનો ટાપુ છે, જિંજીબર. એટલે આપણે તમને ખબર હોય તો મરી મસાલામાં જિંજીબર આદુની છેલી જિંજીબરેશી એક પાર્ટ તૂટી અને આપણો નાસિક કેરળમાં આવી ગયો છે. એટલે એ પાર્ટને હિસાબે ત્યાં બધા સ્પાઇસીસ અને કોન્ડિમેન્ટ મરી મસાલા બહુ થાય છે. મેં તમને પહેલાં કીધું ને જીઓલોજીકલ સ્થિતિ આપણી એવી હતી જેથી કરીને હોર્ટિકલ્ચરનું સૌથી વધુ બેનિફિટ આપણે લઈ શકીએ. એ પહેલાં કોન્ટિનેન્ટલ ડ્રીપ પહેલાં આપણો આખો યુરેશિયન પ્લેટ છે એ વિશ્વ હતું, કરે છે મિલિયન્સર એવો પહેલા એ શિફ્ટ થઈ અને પિરેટિક પિરેટિક પ્લેટ સાહેબ એક્શન થયું, એટલે હિમાલય થયો. એ હિમાલયના ભાગરૂપે ક્લાઇમેટ ચેન્જ આવ્યું, અને ક્લાઇમેટ ચેન્જ આવ્યું એટલે આખા આપણા જે ઇન્ડિયાના 16 રિજિયન છે એમાં અલગ અલગ ક્લાઇમેટ ડેવલપમેન્ટ થયું વર્ષો પછી. અને તેના હિસાબે આપણા કન્ટ્રીમાં 16 રિજિયન છે ક્લાઇમેટિક, અને એમાં અલગ અલગ ક્રોપ્સ થાય, હોર્ટિકલ્ચરના અલગ અલગ ફ્લાવર્સ થાય, અલગ અલગ ફ્રૂટ્સ થાય. તો આનો આજે આપણે મેક્સિમમ ફાયદો લેવાનો છે આ તજજ્ઞો પાસેથી. બોન્સાઈ વિશે કહું તમને, બોન્સાઈમાં હું જાણું છું ત્યાં સુધી તમને વધુ ડિટેલ તો મળી શકે છે કે રિયલ પ્લાન્ટ